निर्माण पल्स कार्यक्रम में आप सर्वे दर्शक मित्रों खूब खूब हार्दिक स्वागत है અને હું છું મિતલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો છે શ્રી ગણેશાય એક્ઝિબિશનની મુલાકાતે. વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપાના 1.25 લાખ સ્વરૂપ છે અને 1.25 લાખ મંત્રોચ્ચાર છે અને અહીંયા ખૂબ સુંદર મજાનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. સિનિયર આર્ટિસ્ટ અને જુનિયર આર્ટિસ્ટની આ ખૂબ સુંદર મજાની જુગલ જોડીએ અહીંયા ગણપતિ બાપાનું ક્રિએશન અદ્ભુત રીતે પ્રેઝન્ટ કર્યું છે. તો ચાલો મારી સાથે આજે વિઝિટ કરીએ શ્રી ગણેશાઈ. ઘણા વર્ષોથી ગુજરાતના આર્ટિસ્ટો એકસાથે મળીને ગણપતિ બાપાની ખૂબ સુંદર મજાની મુખાકૃતિ બનાવે છે, પેઇન્ટિંગ્સ બનાવે છે અને તેમાં પણ ઘણા બધા વેરિએશન લઈને આવે છે. અને છેલ્લા 14 વર્ષથી એક્ઝિબિશન કરવામાં આવી રહ્યું છે અને અહીંયા ઘણી બધી મહિલા જે છે ખૂબ સુંદર મજાના ગણપતિ બાપાને દર્શાવે છે, બનાવે છે અને ખૂબ સુંદર મજાની મુખાકૃતિઓ તમને અહીંયા જોવા મળશે. અને અમદાવાદ વિઝ્યુઅલ આર્ટ એસોસિએશન દ્વારા ઘણી બધી મહિલા દર વર્ષે જોડાતી હોય છે અને પોતાની આર્ટને રજૂ પણ કરતી હોય છે. તો તેના સ્થાપક છે, તેમની સાથે આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? નૈનાબેન મેવાડા. અને આપનું નામ? હંસા પટેલ. તો નૈનાબેન, તમે છેલ્લા 14 વર્ષથી ખૂબ સુંદર મજાની અહીંયા પેઇન્ટિંગ્સ જે છે ડિસ્પ્લે કરો છો, તો કેવી રીતે આઈડિયા આવ્યો કે તમારે આવી રીતે ગણપતિ બાપા જે છે તેને આવી રીતે સરસ રીતે ડિસ્પ્લે કરાવવા છે અને તે પણ તમારી જે ગ્રુપની મહિલાઓ છે તેની સાથે વર્ક કરાવવું છે? એકચ્યુઅલી જે શ્રી ગણેશાનો જે રૂપ છે એને આપણે ગમે તે રીતે દર્શાવી શકીએ છીએ. ગણપતિ ભગવાનને કોઈ પણ ફોર્મમાં આપણે દોરી શકીએ છીએ અને જુદા જુદા ફોર્મમાં ગણપતિ દોરો તો બી એ સારા જ લાગે. એમને ખાલી સૂંઠ દર્શાવો, બે કાન દર્શાવો અને એક બિંદી બતાવો તો એ ગણપતિ જ થઈ જાય, બરાબર છે કે નહીં? અને બીજા બધા જ અહીંયા આગળ રિયાલિસ્ટિક કામ છે, એબસ્ટ્રેક્ટ બી છે, ક્લે વર્ક છે. મેં બનાવ્યું છે એ પટ્ટચિત્ર પર બનાવ્યું છે, એટલે મધુબની સ્ટાઇલમાં. અને બધાના એક્રેલિકમાં કોઈના કામ છે, કોઈના ક્લે વર્કમાં છે, કોઈના પેન પેલું કોપરના વાયર પર એણે કામ કરેલું છે, કોઈએ મંડલા કામ કરેલું છે. એટલે ઘણા બધા ગણપતિ જુદી જુદી વિવિધ રૂપના બનેલા છે. ગણપતિને આપણે વિવિધ રૂપે દર્શાવીએ એટલે ચાલે. એટલે અમે અત્યાર સુધીના જેટલા બી બનાવ્યા છે ને બધાના જુદા જુદા છે, એટલે અમને વિચાર આવ્યો કે આપણે ગણપતિ ભગવાનના જ પ્રદર્શન કરીએ. તો છેલ્લા 14 વર્ષથી આ એક અવિરત કામ ચાલી રહ્યું છે અને સિનિયર આર્ટિસ્ટ છે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતોનો દોર ચાલુ રાખીએ. અને હંસાબેન, કેટલા આર્ટિસ્ટો આ વર્ષે 2023 જે છે તેની અંદર જોડાયા છે અને આ વખતનું જે તમારું ડિસ્પ્લે છે તેમાં ઉભરતા આર્ટિસ્ટોને એક સ્થાન આપવામાં આવ્યું છે? અત્યારે આ એક્ઝિબિશનમાં 38 બહેનો છે અને 76 પેઇન્ટિંગ્સ છે. દરેક આર્ટિસ્ટ પાસેથી 2-2 પેઇન્ટિંગ મંગાવ્યા હતા અને નાના પણ છે, જૂના પણ આર્ટિસ્ટો છે, નવા પણ જોડાયેલા છે. અને 2 જણા એક મહેસાણાના છે અને એક વલસાડથી જોડાયા છે. અમારામાં ઘણી બધી બહેનો એક્ઝિબિશનમાં જોડાવા તૈયાર થઈ જાય છે અને જ્યારે બી જોવા આવે ત્યારે અમને કે તમારા આ એસોસિએશનમાં અમારે ભાગ લેવો છે, તો તરત જ મેં કીધું નૈનાબેનનો કોન્ટેક્ટ કરો. નૈનાબેન પાસે આખું એ ચલાવે છે અને ઘણા બધા વિઘ્નહર્તાને દોરવા માટે ક્યાંય એમને રેફરન્સની જરૂર નથી પડતી. ઘણા બધા સ્ટાઇલમાં કરી શકે છે. આ વખત તો વૂડ ઉપર કર્યું છે, વૂડનું ઉપયોગ કરીને કામ કર્યું છે. પણ એક એને ઓવલ શેપ લઈને જે ગણપતિનો આકાર બનાવે છે ને, બહુ સુંદર રીતે બનાવે છે. અને એને દરેક એ જે આર્ટિસ્ટ છે એને દર વખત કંઈક એના પેઇન્ટિંગમાં અલગ અલગ સ્ટાઇલની ઉપયોગ કરે છે. શું નામ છે આપનું? મારું નામ પટેલ અંસુયા. હું એક શિક્ષક છું અને મેં આજે આ ગણપતિ એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે. મેં મારા 2 એક્ઝિબિશનમાં 2 ગણપતિ બનાવ્યા છે, જેમાં એક છે વિશ્વકર્મા સ્વરૂપ છે કે જે હમણાં જેમણે પ્રાગટ્ય દિવસ ગયો, તો એ અનુલક્ષીને જેઓ આખી પૃથ્વીના સર્જનહાર છે, કલાના સર્જકહાર છે, તો એમનું સ્વરૂપ લીધું છે. જ્યારે ગણપતિજીને વચ્ચે મેં એક દેખાવ મસ્ત ગણપતિની સૂંઢવાળા બનાવ્યા છે, એટલે બંનેનું કોમ્બિનેશન મેં કરીને મારું ગણપતિનું એક્ઝિબિશન કરવાની કોશિશ કરી છે. તો આશરે કેટલા ગણપતિ બાપા તમે આવી રીતે ડિઝાઇન કર્યા છે અલગ અલગ ફોર્મમાં? અત્યાર સુધીમાં લગભગ મેં
18 ગણપતિજી બનાવી દીધા છે, બધા જ કેનવાસ પેઇન્ટિંગ અને એક્રિલિક કલર સાથે. એટલે કે આ જીવનને કોઈને ગિફ્ટ આપીએ તો પણ સારું રહેશે અને જ્યાં હશે ત્યાં એ ખરેખર સુંદરતા વધારશે, એ મારો હેતુ છે. બરાબર છે? એટલે આમ ગણપતિનું એક મહત્ત્વ છે કે દરેકના ઘરમાં એક ગણપતિ હોવા જોઈએ, એ ભાવથી જ અમે આ એક્ઝિબિશન કરતા હોઈએ છીએ અને એક્ઝિબિશનમાં પણ અમને ઘણું બધું શીખવા મળતું હોય છે. શું નામ છે આપનું? પ્રગતિ દેસાઈ. અને પ્રગતિબેન, તમે આ વખતે કયા ગણપતિ બાપા બનાવ્યા છે? જે ગણપતિ બાપા બનાવ્યા છે એ પેચવર્કમાં કરાવ્યા છે, એટલે નાઇફ વર્ક છે. હું હંમેશા નાઇફ વર્કમાં જ વર્ક કરું છું, એટલે 3Dમાં ગણપતિ ઉપસે અને લાગે એવી રીતે બનાવ્યા છે. અને હું મારો પ્રયત્ન એ જ છે કે એ 3Dમાં બનાવવાનો પ્રયત્ન કરું તો એ પેચવર્કથી જ વધારે સારું થાય. અચ્છા, બીજી બધી ની અંદર પદ્ધતિમાં જઈએ તો પછી આમાં મજા ના આવે, આમાં જે ક્લેરિટી આવે એ પેલામાં ના આવે. કલર કયો યુઝ કર્યો છે તમે? કલર એક્રિલિક કલર જ છે. રંગ કયો? રંગ ગણપતિનો તો લાલ રંગ હોય, કેસરી રંગ હોય, પીળો હોય, એ જ વધારે ઉત્સવ હોય. અને પીળો રંગ એવો છે, હા ઉત્સવનો છે ને, પીળો રંગ એવો છે કે પીળો અને લાલ રંગ એવો છે કે ગણપતિ માટે તો શુભ જ બોલાય છે. બરાબર, વિઘ્નહર્તા છે. શુભ કાર્યની અંદર હંમેશા આપણે રંગ લાલ જ વાપરતા હોય છે, તો એ લાલ રંગને જ આપણે પ્રાધાન્ય આપીએ તો વધારે આકર્ષણ થાય. શું નામ છે આપનું? ચૌલા સંઘવી. અને તમે આ વર્ષે કયા ગણપતિ બાપા બનાવ્યા છે? મેં આ વર્ષે ડિફરન્ટ કન્સેપ્ટ વિચાર્યો, એટલે મેં MDFના અલગ અલગ રાઉન્ડ 5 સિલેક્ટ કર્યા, અલગ અલગ સાઇઝના. અને એની પર મારું, હું બેઝિકલી મલ્ટીમીડિયા આર્ટિસ્ટ છું, પણ આજકાલ લાસ્ટ 3 યર્સથી મંડલા પર વધારે કોન્સન્ટ્રેટ કરું છું. તો મેં ગણપતિજીને એક ફ્રેમમાં મૂક્યા અને આજુબાજુ એમના મોદક છે, એમના મૂષક છે, એ બધા અલગ અલગ નાના મોટા સર્કલ્સ લઈને એમાં ડ્રો કર્યા અને એને મંડલા આર્ટમાં મૂક્યું છે. એ રીતે ડિફરન્ટ કરવાનો ટ્રાય કર્યો છે. તો આર્ટિસ્ટ હંમેશા કંઈક ને કંઈક ડિફરન્ટ કરતા જ રહેતા હોય છે, નવા નવા ફોર્મમાં તેઓ શીખતા જ હોય છે, કે તેમની આ શીખવાની જે સફર છે સતત અવિરત ચાલતી રહેતી હોય છે. અને તમે પણ આ વખતે કંઈક નવું ક્રિએશન કર્યું છે, દર વર્ષે તમે ક્રિએશન કરો છો. હા, લાસ્ટ ટાઈમ પણ મેં વુડન લોગ્સ મોટા લીધા હતા, એની ઉપર મંડલા અને ગણપતિજીનું ફ્યુઝન કર્યું હતું. એટલે એવરી ટાઈમ મને કંઈક નવું બેઝ લેવાની ઈચ્છા હોય છે, એટલે હું એવરી ટાઈમ કંઈક નવું ટ્રાય કરું છું નવું કરવાનું. શું નામ છે આપનું? પ્રજ્ઞેશા જાદવ. તો પ્રજ્ઞેશા, આ વખતે તમે કયા ગણપતિ બાપા બનાવ્યા છે? આ વખતે મેં વૂડ ઉપર ગણપતિ બનાવ્યા છે. વૂડ અને સોપારીના પત્તામાંથી જે પ્લેટ બનાવેલી હોય એ પ્લેટમાંથી ગણપતિ ક્રિએટ કર્યા છે. અરે વાહ, વૂડ પર તમે બનાવ્યા છે. તો દર વર્ષે તમે નવું ક્રિએશન કરો છો ને આ વખતે પણ નવું ક્રિએશન કર્યું છે, તો કેટલા વર્ષથી તમે આ સફર સાથે જોડાયા છો, આ ગ્રુપ સાથે જોડાયા છો? હું નૈનાબેન અને હંસાબેનના ગ્રુપમાં લગભગ 14 વર્ષથી જોડાયેલી છું. અને નાની હતી ત્યારે, મારા ફાધર આર્ટિસ્ટ છે એટલે હું નાની હતી ત્યારે પપ્પાએ મને પીછી જ પકડાઈ છે, ચમચીની જગ્યાએ. સો મને બ્લડની અંદર મળેલું છે, એટલે મોરના ઈંડા ચિતરવા ના પડે એ યુક્તિની સાથે સાથે હું કામ કરી રહી છું. શું નામ છે આપનું? પૂર્વી ગોકાણી. અને પૂર્વી, તમે ક્યારથી આર્ટ તરફ વળ્યા છો, જોડાયા છો? એકચ્યુઅલી એઝ અ ચાઇલ્ડ મારે હંમેશા આર્ટિસ્ટ બનવું હતું, પણ પછી જેમ જેમ આપણે મોટા થઈએ એમ જિંદગી આવે, એટલે 27 વર્ષ મેં 12મી પછી ભણવાનું છોડી અને કામ કરતી હતી હું. અને છેલ્લા 2-2.5 વર્ષથી જ્યારથી કોરોનામાં બધું બંધ થયું તો કામ ઓછું અને સમય બહુ વધારે હતો, એટલે મેં ફરી 10 ક્લાસ ક્યાંક શરૂ કર્યું અને પછી આઈ કુડન્ટ સ્ટોપ. એટલે હાલમાં 6 મહિના પહેલાં મેં મારું કામ છોડી, એટલે હું અબુધાબીમાં હતી, મારું સલૂન હતું, લેડીઝ સલૂન, 20 વર્ષ જૂનો મારો ધંધો છે, એ છોડી અને હું ટોટલી આર્ટને સમર્પિત કરવા આવી ગઈ છું. સર, શું નામ છે આપનું? મેરા નામ સુપ્રિયા કુમારી સિંઘ હૈ. ઓર સુપ્રિયા, આપને એક્ઝિબિશન ફર્સ્ટ ટાઈમ ક્યાં યહાં પે? હા, નૈના મેમ કે સાથ ઓર હંસા મેમ કે સાથ મેને પહેલી વાર યહાં પે એક્ઝિબિટ કિયા હૈ, યે મેરા પહેલા યહાં પે શો હૈ મેમ કે સાથ. અચ્છા, ઓર આપને ક્યા ગણપતિ બાપા કી મૂર્તિ બનાઈ હૈ, કૈસે બનાઈ હૈ ઓર કિસ ફોર્મ મે બનાઈ હૈ? મેને ગણપતિ બાપા કી દો પેઇન્ટિંગ્સ બનાઈ હૈ, એક જો હૈ ઉસકો 3D મે બનાયા હૈ, ઉસકે વોર્મ કલર્સ મેને સારે લિયે હૈ. ઓર દૂસરા જો હૈ, એક જો હૈ વો દૂસરા જો હૈ વો પૂરા મોનોક્રોમ મે હૈ, વો ભી કેનવસ કે ઉપર હૈ, બટ જો 3D હૈ ઉસ પે મેને ફોર્મ શીટ્સ યુઝ કિયે હૈ, ઉસકે ઉપર મેને ટેક્સચર્સ જો યુઝ કિયા હૈ વો ખુદ મેને બનાયા હૈ ટેક્સચર્સ, બહાર સે નહીં, રેડીમેડ મેને યુઝ નહીં કિયા હૈ. ઉસકે ઉપર એક્ચ્યુઅલી જો બહાર મિલતા હૈ પુટ્ટી,
पुट्टी के अंदर रेत मिला के फिर उसको फेबिकॉल में ऐड करके फिर मैंने टेक्सचर्स किए हैं जो 3D है उसके ऊपर। और दूसरा जो है वो नॉर्मल कैनवस के ऊपर ही है, बट वो कैनवस जो है वो बॉक्स में है और मेरा फ्रेमिंग दोनों ही अलग है। जिस फ्रेमिंग इसीलिए मैं ऐसा करवाती हूँ सैंडविच में, ताकि मेरा पेंटिंग जो है वो बिगड़े नहीं। कभी कोई टच करते तो पेंटिंग बिगड़ जाता है, बट मेरा जो पेंटिंग है उसको मैं पहले फ्रेम करवाती हूँ, मतलब सेंटर फ्रेम होता है, ताकि आजू बाजू जगह रहे तो क्या उसको टच भी कोई करे तो मेरा पेंटिंग ना बिगड़े, सिर्फ फ्रेम बिगड़े। શું નામ છે આપનું? મારું નામ મીનાક્ષી ત્રિવેદી છે. અને મેમ, તમે ગણપતિ બાપા જે છે એ કયા ફોર્મમાં બનાવ્યા છે, કયા આર્ટમાં બનાવ્યા છે? આ મોઝાઇક પેઇન્ટિંગ કરેલું છે, ડોટેડ પેઇન્ટિંગ્સ છે. મોઝાઇક પેઇન્ટિંગમાં શું હોય છે? મોઝાઇકમાં તમારે ડોટ્સ હોય છે કે બે બ્રશથી કોન્ટ્રાસ્ટ ડોટ્સ કરવાના હોય છે, અને એમાં મીડિયમ તરીકે તમારે ગુવાર ગમનો ઉપયોગ કરીને પેપર ઉપર, હેન્ડમેડ પેપર ઉપર કરવાનું. તો બહુ ઝીણું વર્ક કહેવાય ડોટથી બનાવવાનું હોય. લગભગ 4 દિવસ થાય આટલું પેઇન્ટિંગ કરતા. અને ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન છે આપનું? હા, ફર્સ્ટ ટાઈમ છે મારું આ એક્ઝિબિશન. બાકી હું ઘરેથી જ કરું છું બધું પેઇન્ટિંગ. તો અત્યાર સુધીમાં કેટલા ગણપતિ બાપા તમે બનાવ્યા છે? મેં લગભગ 15-20 બનાવ્યા છે. શ્રી ગણેશ બનાવ્યા? ગણેશ. અને બીજા બધા પેઇન્ટિંગ્સ છે તો જુદા. શું નામ છે આપનું? મારું નામ વર્ષા કૌઠાળકર છે. અને મેમ, તમે આ વખતે કયા ગણપતિજી બનાવ્યા છે? મેં એબસ્ટ્રેક ઉપર ગણપતિ બનાવ્યા છે. એમાં મારા બે ગણપતિ છે. એકમાં બંનેના મીડિયમ એક્રેલિક છે ઓન કેનવાસ, બટ મેં થોડો જરાક હટીને એક જુદો પ્રયોગ કર્યો છે કે મેં ગણપતિ સેમ જ છે પણ મેં બોર્ડર માટે સુતરીનો ઉપયોગ કર્યો છે. અને બીજા પેઇન્ટિંગમાં મેં નાઇફ પેઇન્ટિંગ બનાવેલું છે. અને બેઝિક વસ્તુ કે ગણપતિ એટલે ત્યાગ અને બલિદાનની ભાવના સાથે બંનેમાં મેં ઓરેન્જ કલરનો એટલે કે કેસરીઓ ખાસ વાપર્યો છે, જે સિંદૂર જેવો. અને એ ગણપતિને લાલ કલર અને કેસરી કલર ગમે એટલે થોડુંક એનું ફોકસ કરવાનો પ્રયત્ન કર્યો છે. શું નામ છે આપનું? પંચાલ વિશાખા લલિતભાઈ. અને વિશાખા, તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશનમાં જોડાયા છો, તો પહેલાં તો તમે શું ડિસ્પ્લે કર્યું છે ગણપતિ બાપામાં, શું ડિસ્પ્લે કર્યું છે? એકચ્યુઅલી મેં વુમન એસોસિએશનમાં તો ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન કર્યું છે, અને આની પહેલાં તો મેં 3-4 વખત એક્ઝિબિશન કરેલા છે. પણ એ જે અત્યારે જે નારી શક્તિ અહીંયા જે દર્શાવવામાં આવી છે તેમાં મેં ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન કર્યું છે. મારા ગણપતિ તમે અહીં પાછળ જોઈ શકો છો કે જેમાં એક પાંદડું જે ગ્રીનરી કહેવાય છે, તે ગ્રીનરી એની ઉપર મેં ગોલ્ડન પર્લ એક્રેલિક કલર્સ દ્વારા ગણપતિને 3D બનાવવાની ઇફેક્ટ કરી છે, જે મેં અહીંયા દર્શાવી છે, જે આપ જોઈ શકો છો. શું નામ છે આપનું? મારું નામ ધ્વનિ રાવલ છે. અને મેં થોડું ઘણું શીખેલું છે ઓનલાઈન, અને થોડું ઘણું જાતે પણ આર્ટવર્ક કરું છું. ઓનલાઈન શીખ્યા છો તમે? હા. અને મારું મેજર વર્કમાં મારું પર્શિયન રિલીફ આર્ટ, રશિયન સ્કલ્પચર, મડ એન્ડ મિરર, ટેક્સચર પેઇન્ટિંગ અને ઓઇલ એક્રેલિક બધા મીડિયમમાં મેં કામ કરેલું છે. આ એક્ઝિબિશનમાં મારું આ પ્રથમ પરફોર્મન્સ છે, કે ગણપતિમાં મને ઇન્ટરેસ્ટ વધારે હતો અને મેં પહેલાં કરેલું નહોતું, તો મને એમાં આ વખતે જે કરવાનો મોકો મળ્યો છે તો એમાં મેં મારા બે પેઇન્ટિંગ, એક નટરાજ સ્વરૂપમાં ગણેશ અને એક બાળ સ્વરૂપમાં ગણેશ, એમ એ મેં અહીંયા દર્શાવ્યા છે. એક્સપિરિયન્સ કેવો રહ્યો છે બધાની સાથે વર્ક કરવાનો? તમે ઓનલાઈન શીખ્યા છો, બહુ સારી વાત કહેવાય કે તમે ઘરે રહીને પણ તમારી આર્ટ જે છે શીખી રહ્યા છો અને તમે બહાર આવ્યા છો, ઉભર્યા છો. ના, બધા જ અલગ અલગ આર્ટિસ્ટના અલગ અલગ આર્ટ ફોર્મને જોવાનું, એમની પાસેથી પ્રેરણા લેવાનું, અને મારે એમાં આગળ મારા વર્કમાં મારે કેટલી મહેનત કરવાની છે આગળ, અને આ જ ગ્રુપ સાથે સંકળાઈને હું ઓર એક્ઝિબિશન્સને બધામાં હું પાર્ટિસિપેટ કરીશ, એનો મને ખૂબ ઇંતજાર છે કે હું હજી આગળ આમાં મારું કામ ચાલુ રાખું. શું નામ છે આપનું? કિંજલ ઓડેદરા. અને કિંજલ, આ વખતે તમે કયા ફોર્મમાં ગણપતિ બાપા બનાવ્યા છે? આ વખતે મેં જ્યુટ મટીરિયલ યુઝ કર્યું છે, કેમ કે અત્યાર સુધી મેં કામ કર્યું છે પેપર ઉપર કામ કર્યું છે, કેનવાસ ઉપર કામ કર્યું છે, MDF ઉપર કામ કર્યું છે, પણ આ વખત મેં એક નવું ફોર્મ લીધું છે જ્યુટ, અને જ્યુટ ઉપર મેં એક્રેલિક સાથે કામ કર્યું છે. તો આ વખત જ્યુટ પર તમે વર્ક કર્યું છે, તો ગણપતિ બાપાના કલર કયા પસંદ કર્યા છે? કારણ કે અહીંયા બહુ જ સુંદર મજાના કલર છે, તો તમારા જે ગણપતિ બાપા છે તેમાં કયા કલર તમે પસંદ કર્યા છે? આ વખતના મેં ગણપતિ બાપાના કલરમાં રેડ કલર લીધો છે, ઓરેન્જ લીધો છે, ક્યાંક યેલો લીધો છે, વ્હાઇટ લીધો છે અને બ્લુ કલર લીધો છે. અને એક્ઝિબિશન તમારું કયું છે? આ એક્ઝિબિશન મારું વુમન સાથે 7મું છે, અને ઓલ ઓવર ગુજરાત અને ગુજરાતની બહારમાં મારું 35મું એક્ઝિબિશન છે.
સિનિયર આર્ટિસ્ટો પણ જોડાયા છે. શું નામ છે આપનું? રીમા શાહ. અને રીમા મેમ, તમે આ વખતે કયા પ્રકારનું પેઇન્ટિંગ્સ બનાવ્યું છે? મેં એબસ્ટ્રેક અને આ વખતે મેં સિંગલ ફ્રેમ નથી કરી, પણ નાના નાના એબસ્ટ્રેક બ્રશ સ્ટ્રોક આપવાનું નક્કી કર્યું, એટલે મેં એકદમ નાના નાના એક ફ્રેમમાં મેં 9 પેઇન્ટિંગ કરીને કર્યું છે, એબસ્ટ્રેક અને બ્રશ સ્ટ્રોક. અચ્છા, એટલે ગણપતિજીના 9 ફ્રેમમાં તમે દર્શાવ્યા છે જીને, તો અલગ અલગ ફોર્મ તમે દર્શાવ્યું છે, તો એ 9 ફ્રેમનો શું મતલબ રહે? નહીં, એમને જ મેં સિંગલ સિંગલ નાના નાના મને ફોર્મ આપવાનું મન થયું, કે આખું સ્ટ્રક્ચર તો બધા કરતા હોય છે ને, હું પણ દર વખતે કરતી હતી, પણ મેં કહું આ વખતે કંઈક જુદું કરવું છે, એટલે પેલું કલરફુલ પણ લાગે, બ્લોક વાઇઝ સરસ લાગે અને એક જ ફ્રેમમાં અલગ અલગ સરસ ગણપતિના સ્વરૂપ દેખાય. અને એક્સપિરિયન્સ કેવો રહ્યો આ વખતે એક્ઝિબિશન? અમેઝિંગ. દર વખત કરતાં આ વખતે હું જે પાર્ટ લઉં છું એ પ્રમાણે આ વખતે બધાને બહુ જ ઇમ્પ્રૂવ હોય ને એવું આ વખતે બધાને આર્ટ મળ્યા છે, અને હંસાબેન ને નૈનાબેન જે પુશ કરે છે ને અમને, એટલા એના માટે એમને ખાસ તો બિરદાવવા લાયક છે. શું નામ છે આપનું? મારું નામ નેહા દવે છે, અને મેં ફર્સ્ટ ટાઈમ આ એક્ઝિબિશનમાં પાર્ટ લીધો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં એમ કહે છે ને કે કોઈ પણ વસ્તુનો શુભારંભ હોય ત્યારે ગણપતિથી શરૂઆત કરો, તો મેં પણ મારા પેઇન્ટિંગ એક્ઝિબિશનની શરૂઆત ગણપતિના પેઇન્ટિંગથી કરી છે. આ બંને મારા પેઇન્ટિંગ છે અને એ મધુબની સ્ટાઇલમાં છે, અને ગણપતિ એટલે આપણે એમ કહીએ કે શુભારંભ, નવી વસ્તુ, નવો અવસર હોય ત્યારે આપણે એમને આવકારીએ છીએ. તો મેં આમાં વાઇબ્રન્ટ કલર યુઝ કર્યા છે, બધા કલર કલરફુલ બનાવ્યા છે, અને એમાં મેં બધા ફૂલ, પછી એલિફન્ટ્સ જે ગણપતિ સાથે જોડાયેલા છે તે બધા એલિમેન્ટ્સ એમાં યુઝ કરેલા છે. એટલે હું એમ ઈચ્છું કે હું આવી રીતે બધા જ એક્ઝિબિશનમાં ભાગ લેતી રહું, અને ગણપતિ બાપાના આશીર્વાદ મારા પર હંમેશા બન્યા રહે. અને અહીંયા મને બીજા બધા સિનિયર આર્ટિસ્ટ પાસેથી ઘણું બધું શીખવા મળ્યું, કે બધાએ મને થોડી ટિપ્સ આપી, ગાઈડન્સ આપ્યું, અને બધાના અલગ અલગ બહુ જ સરસ પેઇન્ટિંગ છે, એ જોઈને મને એમ થયું કે મારે પણ આમાં ઘણું આગળ કામ કરવું જોઈએ. તો ઉભરતા આર્ટિસ્ટો જે છે તે સિનિયર આર્ટિસ્ટ પાસેથી ઘણું બધું શીખવાની તત્પરતા સાથે એક્ઝિબિશનમાં પાર્ટ લઈ રહ્યા છે, અને પોતાની જે આર્ટ છે તેને એક સરસ ઓપ પણ આપી રહ્યા છે. શું નામ છે આપનું? શિવાની શાહ મારું નામ છે, અને હું ઘણા સમયથી મલ્ટીમીડિયાના ફિલ્ડ સાથે જોડાયેલી છું. આમ ફાઇન આર્ટ્સની સ્ટુડન્ટ છું, અને ઘણા વર્ષો પછી મેં પેઇન્ટિંગ કોવિડના લીધે કરવાનું શરૂ કર્યું છે. ઘણા વર્ષો પછીની આ સફર જે છે તમારી, અને કેવી રહી? સ્ટાર્ટ કર્યું તો ઘણું જ સરસ, અને એના માટે જ મેં કે કોઈ પણ કામની શરૂઆત કરો તમે સારા કામની, તો હંમેશા આપણે ગણપતિજીની સ્તુતિથી કે ગણપતિજીને યાદ કરીને કરતા હોઈએ, તો એટલા માટે જ મને થયું કે ભાઈ આ ગણપતિનું એક એક્ઝિબિશન છે, એનાથી હું મારું પેઇન્ટિંગની જે કરિયર છે કે વસ્તુ છે એને હું થોડી વધારે આગળ વધારી શકું એમ. અને તમે શરૂઆત કરી છે, તો આ સફર કેવી ચાલી રહી છે, અને તમે શું શીખવા માગો છો, હજી આગળ શું કરવું છે? બસ ફાઇન આર્ટ્સના ટાઈમમાં સરે કીધું હતું કે તારું કામ બહુ જ સરસ છે, પણ ગમે તે વસ્તુ હોય એમાં પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. પ્રેક્ટિસ છૂટી ગઈ હતી, કોન્ફિડન્સ જતો રહ્યો હતો, હવે કોન્ફિડન્સ આવી રહ્યો છે, અને અહીંયા એક બહુ જ સરસ એન્વાયરમેન્ટ મળ્યું છે, ઘણા સરસ રિલેશન્સ ડેવલપ થયા છે, ઘણા મોટા આર્ટિસ્ટો છે, જેમનું કામ જોઈને મને પણ ઘણું મોટિવેશન મળ્યું છે કે દેટ યુ નો આઈ શુડ બી ડુઈંગ સમથિંગ ડિફરન્ટ નેક્સ્ટ ટાઈમ, અને અત્યારથી જેવું થાય છે કે નેક્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ બી કરીશ, તો ઘણું બધું મોટિવેશન છે અને ઘણો બધો કોન્ફિડન્સ મળ્યો છે અહીંયાથી. શું નામ છે આપનું? મારું નામ ભાવિકા પંચાલ છે. અને ભાવિકા, તમે ખૂબ સુંદર મજાના ગણપતિ દર્શાવ્યા છે, અને તેમાં રેડ કલરનો જે તમે ઉપયોગ કર્યો છે ને એકદમ એટ્રેક્ટ કરે છે, અને તમે કેવી રીતે બનાવ્યા છે? મેં એકચ્યુઅલી આ ગણપતિ છે ને નહીં બ્રશથી બનાવ્યા કે નહીં, મેં એનો બ્રશીસ અને નહીં હેન્ડવર્ક કર્યું છે. હા, અને મેં આપણે ચશ્મા આવે છે ને એની ડ્રેપરી જે લૂછવા માટે આવે છે ને કાચીસ, તેનીથી મેં આ ડાયરેક્ટ ડ્રો કર્યું છે, અને અલગ અલગ રીતના સ્ટ્રોક મારી અને એના એમ્બોસ કર્યા છે. એ રીતના મેં રેડ યલો અને રેડ યલો ઓરેન્જ અને વ્હાઇટ કલરનું એમ્બોસિંગ અને થોડો લાઇટિંગ એકદમ નોર્મલ બ્લુ ટોન્સ આપી ને એને એમ્બોઝ કરવામાં આવ્યા છે. કેટલા વર્ષથી જોડાયો છો આર્ટ સાથે? ફર્સ્ટ ટાઈમ છે મારું એક્ઝિબિશન. આમ તો હું ઘરે આર્ટવર્ક કરતી રહું છું કન્ટિન્યુ, પણ આ મારું ફર્સ્ટ એક્ઝિબિશન કહી શકાય તમારી મારી લાઈફમાં. અને અહીંયા બધાનું કામ મેં જોયું, મને કંઈ નવું શીખવા મળ્યું, અને મને એવું છે કે નવીન નવું કંઈ શીખતા રહીએ અને નવું નવું કંઈ કરતા રહીએ, એ માટે પ્રોત્સાહન ગણેશાથી શાર થાય તો બહુ સારું છે. ક્યાં નામ હે આપકા? મેરા નામ પ્રભાવના શૈલી છે, ઓર મુજે કુછ 3 સાલ હુએ
आर्ट फील्ड में आए हुए। पहले मैं इससे पहले कॉर्पोरेट जॉब करती थी, एज ऑफ नाउ आई एम नॉट वर्किंग, पर एज माय सेकंड इनिंग इन माय लाइफ मैं थोड़ा आर्ट को डेडिकेट करना चाहती थी। तो इस बार गणपति में मैंने सोचा कि कुछ ट्रेडिशनल और फ्यूजन को मिक्स करके पीओपी और फैब्रिक और वो सबको यूज़ करके मैंने एक टेक्सचर क्रिएट किया। और गणपति हर जगह हैं, किसी भी चीज़ में आप गणपति को देख सकते हो, तो मैंने इसलिए फ्यूजन करके कुछ गणपति जैसा बनाया। बट एग्जैक्ट गणपति आप उनको नहीं बोल सकते, बट जब आप देखोगे बोलते हैं तो आपको लगेगा कि हाँ ये गणपति हैं। अच्छा, तो ऐसे आइडिया कैसे आया कि मुझे इस फॉर्म में बनाना है, इस फॉर्म में बनाना है? एक्चुअली मैं काफ़ी सारे आर्टिकल्स पढ़ती रहती हूँ, तो जब मैंने कुछ टेक्सचर्स और मॉडर्न आर्ट के बारे में पढ़ा तो मैं काफ़ी फैसिनेटेड थी उससे कि मुझे ऐसा कुछ बनाना है। पर जब ये एग्जीबिशन का मुझे बोला गया तो मुझे लगा कि मैं दोनों चीज़ों को मिक्स करके और गणपति और जो मेरा पैशन है मॉडर्न आर्ट करने का, तो वो दोनों मिक्स करके मैं कुछ नया क्रिएट करती हूँ फॉर मॉडर्न होम्स एंड मॉडर्न लिविंग। एग्जीबिशन है आपका? नहीं, दिस इज़ माई थर्ड एग्जीबिशन विद दिस ग्रुप। वैसे मैंने 8 या 9 एग्जीबिशन कर लिए। तो यहाँ का एक्सपीरियंस आपको कैसा लगा? यहाँ पे बहुत ही पॉजिटिव वाइब्स भी है। हाँ बिल्कुल, एक्चुअली ऑल लेडीज़ ग्रुप है तो एक कंफर्ट आपको रहता ही है। और उसके अलावा नैना मैम और सीनियर आर्टिस्ट जो हैं वो काफ़ी सपोर्टिव हैं, आपको चीज़ें बताते हैं, तो आगे बढ़ने में आपको अच्छा रहता है उससे। मारू नाम फलक अंतानी है। અને ફલક, તમે અહીંયા જાસૂદ ખૂબ સરસ બનાવ્યું છે, અને જાસૂદ જે છે એ ભગવાનનું સ્વરૂપ છે, ગણપતિ બાપાનું સ્વરૂપ છે, અને જે તેનો કલર જે છે એ તમને ખૂબ અટ્રેક્ટ કરે છે, એક પોઝિટિવિટી આપે છે, અને તમે કેવી રીતે વિચાર આવ્યો કે તમારે આ જાસૂદ બનાવવું છે? ઓનેસ્ટલી કહું તો જ્યારે આ અનાઉન્સ થયું હતું કે આ ગ્રુપ એક્ઝિબિશન થવાનું છે, મેં નામ લખાવી દીધું હતું, અને છેક સુધી બીકોઝ મારા બિઝી શેડ્યુલના લીધે મારાથી કંઈ બન્યું જ નહીં, તો આ બહુ એન્ડ મુમેન્ટ કોમ્પોઝિશન બન્યું, અને હું આમ જ જસ્ટ સવારે એક સવારે હું બેઠી અને મેં કીધું મારે બીજું બનાવું જ છે, હું એકમાં તો નહીં થારું, તો બીજું એકદમથી મને થયું કે કુટુંબ કેમ ના થાય, કેમ કે તમે જાણો છો કે એક આર્ટિસ્ટ હંમેશા એનું રિફ્લેક્ટ કરતું હોય એના ઇમોશન્સ એનું બધું જ લઈને, તો મારા ઇમોશન્સ મારું સપોર્ટ એ હંમેશા મારું ફેમિલી રહ્યું છે, અને સાદગી મને હંમેશા ભાવે છે, અને ક્યાંક ને ક્યાંક ખરાબ સિચ્યુએશન્સમાં પણ ક્યાંક પોઝિટિવ્સ લઈ લેવું, ગ્રેબ કરી લેવું, એ મારી ખબર નહીં, એ સંસ્કારથી આવ્યું છે અને સાથે સાથે સમજણ એવી લાઈફની મને થઈ છે। તો મેં આમ જ મેં વિચાર્યું શિવને પાર્વતીને મારે દેખાડવા નથી પણ દેખાડવા છે, તો કેવી રીતે દેખાડું? તો મેં વિચાર્યું કે શિવનું આપણે એક સ્વરૂપ લઈએ, ટ્રાયેંગલ સી ઊંધો, અને એક આપણે પાર્વતી માં પાર્વતીનું ઊંધો ટ્રાયેંગલ લઈએ, અને બેઉ મળે છે, બેઉ મળે છે એની વચ્ચેનું જાસૂદ એ ગણપતિનું સ્વરૂપ, કેમ કે જાસૂદ આપણે માં કાલી અને ગણપતિ દાદાને પધરાવીએ છે, તો એ સ્વરૂપ મેં લીધું છે, અને સ્પેશિયલી લાલ એટલે હોય છે, લાલ એક થોડુંક ક્યાંક ને ક્યાંક મારા બીજા પેઇન્ટિંગમાં પણ જોશો તો લાલ છે, લાલ થોડુંક ફેમિનિસ્ટ મારું ફેમિનિન થોડુંક એક આવી જાય છે, કોઈ પણ એક ફિગરેટિવ મેલ ફિગરેટિવ પણ હશે મારા બીજા પેઇન્ટિંગ્સમાં પણ, તો એમાં એક લાલ સિંદૂર સ્વરૂપ તરીકે આવી જ જાય છે, એ ખબર નહીં એ કુદરતી આવે છે કે જાણી જોઈને કરું છું, એક આજ સુધી મને ખબર નથી પડી પણ એ આવી જાય છે। શું નામ છે આપનું? મારું નામ વિનિશા રૂપારેલ છે, હું રિયાલિસ્ટિક આર્ટિસ્ટ છું। આજે ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશને ગણેશ ચતુર્થી નિમિત્તે આર્ટ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે, જેનું થીમ ગણેશા છે, તો એઝ યુઝ્યુઅલ મારું સ્પેશિયાલિટી છે હું સ્ટોન્સ પર પેઇન્ટિંગ કરું છું, તો મેં આજે ગણેશજીના અલગ અલગ 15 સ્વરૂપ પથ્થર પર પેઇન્ટ કર્યા છે, તમે જોઈ શકો છો આજે પથ્થર છે એ નદી કિનારેથી આવે છે, જેને હું શાર્પ શાઇન કરીને પછી એના ઉપર વ્હાઇટ કોટિંગ કરીને એક્રેલિક કલર્સથી પેઇન્ટ કરું છું, અને હું એક રિયાલિસ્ટિક આર્ટિસ્ટ છું। અને ગણપતિ દાદાને અહીંયા તમે ખૂબ સુંદર રીતે સરસ કલરથી તમે અહીંયા ડ્રો કર્યા છે, તો પથ્થર પર વર્ક કરવાનું કેવી રીતે વિચાર આવ્યો? હું નાનપણ 4 વર્ષની હતી ને ત્યારથી આર્ટમાં જોડાયેલી છું એવું કહી શકું, તો મમ્મી સાથે રંગોળીના કલરથી સ્ટાર્ટ કર્યું હતું, અને પછી અલગ અલગ પદાર્થો પર પેઇન્ટિંગ્સ કરતાં કરતાં મને વુડન પર હું પેઇન્ટિંગ કરતી હતી, તો વુડનને આપણે કરવા પહેલાં એને ઘસવું પડે છે, તો વુડનને ઘસતા ઘસતા મને આઈડિયા આવ્યો કે જે
પથ્થર હોય એને પણ હું ઘસીને કંઈક એના પર પેઇન્ટ કરું, તો એટલે એ પછી મેં સ્ટાર્ટ કર્યું એના પર. એ જ રીતે મેં બોમ્બે ટાઈપના એનિમલ્સ અને બર્ડ્સ પેઇન્ટ કરેલા છે, જે ઇન્ડિયાની હું ફર્સ્ટ આર્ટિસ્ટ છું જેને પેઇન્ટ કર્યા હતા. એના માટે મારું 2021માં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં મારું ટાઇટલ બી બનેલું છે. આના પહેલાં અહીંયા બધાના 2 ફોર્મમાં ગણપતિ છે અને તે પણ ખૂબ સુંદર છે, અને તમારા આટલા બધા ફોર્મમાં છે અને એ પણ ખૂબ અટ્રેક્ટિવ છે. પથ્થર પર તમે બનાવ્યું છે તો મહેનત પણ ખૂબ માંગી લીધી હશે. હા, એટલે બહુ ઝીણવાથી તમે જોઈ શકો છો એક એક શેડિંગ છે. એક પથ્થરમાં કમસે કમ મેં 24થી વધારે શેડ્સના સ્ટ્રોક્સ લગાવેલા છે, તો મને એક પથ્થરને કમસે કમ 4 થી 4.5 કલાક ખાલી એને ઓર્ગેનાઇઝ કરતા થાય છે. કેટલી મહેનત માંગી લેતું હોય છે. અને ખૂબ સુંદર મજાની આર્ટ છે વિનિશાની, અને આવી જ રીતે અહીંયા ખૂબ સુંદર મજાના આર્ટિસ્ટો પોતાની એક અદ્ભુત આર્ટ લઈને પણ આવ્યા છે. ક્યાં નામ હે આપકા? સીમા. ઓર સીમાજી, આપને આર્ટ જો ફોર્મ યહાં પે બનાયા હૈ ગણપતિજી કા, તો ક્યા દર્શાયા હૈ ઉસમે? મુજે ગણેશજી હી, વૈસે મેને તો ફિગરેટિવ ગણેશજી હી બનાયા હૈ, મતલબ उसमें डांसिंग गणेशा है. और पर यह है कि इस बार मुझे, हम हमेशा एक्रेलिक में काम करते थे, पर इस बार लगा कि कुछ डिफरेंट और नए मीडियम में काम करने का मन था, तो इसलिए मैंने इस बार जो काम किया है वो मतलब मिक्स मीडियम में काम किया है. अच्छा, तो उसमें वाटर कलर भी है, इंक भी है, उसमें जेल पेन भी हैं जो एकदम नए भी हैं, और उसका इफ़ेक्ट भी बहुत ही प्यारा है. मतलब मुझे ही नहीं अच्छा लग रहा, यार मुझे तो अच्छा लग ही रहा है, पर जो आ रहे हैं लोग उन्हें भी काफ़ी अट्रैक्टिव लग रहा है वो, तो इट इज़ अमेजिंग एक्सपीरियंस भी अच्छा. यस, डिफरेंट एक्सपीरियंस, डिफरेंट मिक्स मीडियम करके जो एक इफ़ेक्ट उसके बाद उसका निकल के आया, और वो इतना अच्छा निकल के आ गया कि मैं खुद भी बहुत खुश हूँ और देखने वाला ये एक मतलब सेटिस्फेक्शन. वैसे आर्टिस्ट कभी सेटिस्फाइड नहीं होता, क्योंकि उसे हमेशा लगता है कि कुछ और करें, और ज़्यादा हो जाएगा, और अच्छा हो जाएगा, और इम्प्रूवमेंट होगा समय के साथ साथ, चीज़ें और डेवलप होती चली जाती हैं आपके एक्सपीरियंस के साथ. तो एक मैंने भी नए नए, जो पहले हम लोग जो हैं पहले टाइम में जो ड्राइंग करते थे तो बस ऑयल से कर लिया, पेंसिल शेडिंग कर दी, वाटर कलर, पोस्टर कलर, पर अब बहुत कुछ नए नए मटेरियल आते जा रहे हैं मार्केट में, और आप नया नया सीखते भी जा रहे हो. तो सीनियर आर्टिस्ट जो है तो अपनी क्रिएशन अलग अलग फॉर्म में यहाँ पे प्रेजेंट करते हैं, हर साल कुछ नया लेकर आते हैं, और नए आर्टिस्ट जो है उनको भी बहुत ही अच्छा सिखाते भी है. તો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને અલગ અલગ આર્ટિસ્ટોની આર્ટ સાથે રૂબરૂ કરાવશે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે શ્રી ગણેશા એક્ઝિબિશનની મુલાકાત લીધી, અને ઉભરતા આર્ટિસ્ટો પાસેથી પણ ઘણું બધું શીખવા મળ્યું. સિનિયર આર્ટિસ્ટોની આર્ટમાં ખૂબ ડેવલપ પણ જોવા મળ્યું, અને ખૂબ સુંદર મજાનું ક્રિએશન ગણપતિ બાપાનું છે. એક એક પેઇન્ટિંગ તમને એક પોઝિટિવિટી આપશે અને એક હકારાત્મક વલણ તરફ લઈ જશે, અને ગણપતિ દાદાના જે પણ પેઇન્ટિંગ અહીંયા બનાવવામાં આવ્યા છે, તમે એક પેઇન્ટિંગ સામે 10 મિનિટ ઊભા રહેશો તો તમને ખૂબ 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 બ્લેસિંગ મળશે તેવા પ્રકારની અહીંયા પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની આર્ટની વિઝિટ પર લઈ જશે. હવે તમારી 2 મિનિટને રજા આપો. જય ગણેશ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર